હોમ ક્વોરન્ટાઇનનો પીરિયડ પૂરો થતાં ડૉક્ટર નિમિષાબેન ફરી પાછા કોરોના વાયરસની ફરજ માટે હાજર થયા. ઠેર ઠેર તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે. ધન્ય છે આ નારી શક્તિને. વર્તમાન પ્રતિનિધિ જિગ્નેશ રાવલનો એક અહેવાલ. હળવદ તાલુકાના રણજીત ગામની દીકરી અને તાંગુલા તાલુકામાં આરબીએસ કે ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર નિમિષા સોનેગ્રાને ડેપ્યુટેશન પર અમદાવાદ કોરોનાગ્રસ્ત એવા હોટસ્પોટ વિસ્તારમાં શાહપુર ખાતે સહકારના આરોગ્ય વિભાગ દ્વારા ફરજ પર મૂકવામાં આવ્યા હતા. તે દરમિયાન ડોક્ટર નિમિષાબેન અને તેની ટીમના અન્ય સાથીઓ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી અને સાચા કોરોના વોરિયર તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવેલ હતી. આ સમયગાળા દરમિયાન ડોક્ટર નિમિષાબેન સહિતના ડોક્ટરને કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. ત્યારે ડોક્ટર નિમિષાબેનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તેમની સાથે કામ કરતા અન્ય ડોક્ટરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તેમને હોમ ક્વોરન્ટાઇન માટે રહેવાનું કહ્યું હતું. નિમિષાબેન ધાંગધ્રા ત્યારબાદ હળવદ આવેલ ત્યાં હળવદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરી કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સદનસીબે બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. ડોક્ટર નિમિષાબેનને હોમ ક્વોરન્ટાઇન 14 દિવસમાં રહેવાનું ફરજ પરના ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે હોમ ક્વોરન્ટાઇન માટે વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેથી તાલુકા ક્વોરન્ટાઇન ફેસિલિટી મોડર્ન સ્કૂલ ખાતે ડોક્ટર નિમિષાબેનને રાખવામાં આવ્યા હતા. તાલુકા વહીવટીતંત્રએ પૂરતો સહકાર આપ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કતિરા સહિતના આરોગ્યના વિભાગના અધિકારીએ ક્વોરન્ટાઇન સેન્ટરની મુલાકાત લીધી હતી. આજે બેનનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થતાં ડોક્ટર નિમિષાબેન દ્વારા ફરી કોરોના વોરિયર તરીકે ફરજ બજાવવાનો નિર્ણય કરતા નારી શક્તિનું અદભુત દર્શન કરવામાં આવ્યું હતું. નિમિષાબેન આજે ફરી પુનઃ ફરજ પર હાજર થઈ ગયા છે અને આ મહામારી સામે લડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. કાર્યક્રમમાં સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ડોક્ટર નિમિષાબેનનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહી અને ડોક્ટર નિમિષાબેનની નારી શક્તિને બિરદાવવામાં આવી હતી.